हेलो स्टूडेंट्स, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत है। धोरण 11 मैथमेटिक्स चैप्टर नंबर 9 श्रेणी अने श्रेढ़ी। गई कालना लेक्चर में आपणे समगुणोत्तर मध्यक विषय चर्चा करी। समगुणोत्तर मध्यक के बे धन संख्या आपेली होय एनो समगुणोत्तर मध्यक एक ज मूकवानो होय तो एना माटे सूत्र कई थतुं जी बराबर अंडर रूट ए बी। एक करता वधारे मध्यक मूकवा होय समगुणोत्तर, हाँ भाई समांतर नहीं, कोई क्रॉस न करी नाखे, तो समगुणोत्तर मध्यक एक करता वधारे मूकवा होय त्यारे तमारे गुणोत्तर शोधवो पड़े के गुणोत्तर मारे राखवो केटलानो। तो गुणोत्तर तमारे राखवानो थाय आर बराबर बी ना छेदमां ए आखानी एन प्लस वन आखानी वन अपॉन एन प्लस वन घात। आर बराबर बी ना छेदमां ए, देखाय छे स्टार बॉर्डर पर कट। चलो तो जी इज इक्वल टू अंडर रूट ए बी, बे धन संख्या वच्चेना मध्यकनी वात। आर इज इक्वल टू गुणोत्तर शोधो होय एक करता वधारे होय त्यारे तो बी ना छेदमां ए वन अपॉन एन प्लस वन घात। हा के ना? हवे आजे समांतर मध्यक आपणे आगळ જોઈને આવ્યા હતા તે અને સમ ગુણોત્તર મધ્યક અત્યારે જોયો તે, આ બંને વચ્ચેનો સંબંધ જોઈએ, એ બંને વચ્ચેનો સંબંધ। તો લખો છો નેક્સ્ટ થિયરીમાં લખજો કે સમાંતર મધ્યક અને સમ ગુણોત્તર મધ્યક, સમાંતર મધ્યક અને સમ ગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ, વચ્ચેનો સંબંધ। ધારો કે એ અને બી, ધારો કે એ અને બી બે ધન સંખ્યા વચ્ચે, ધન સંખ્યાઓ વચ્ચેનો સમાંતર મધ્યક કેપિટલ એ તથા સમ ગુણોત્તર મધ્યક, સમ ગુણોત્તર મધ્યક શેના વડે દર્શાવો છો? જી, કેપિટલ જી છે, સમાંતર મધ્યક કેપિટલ એ છે, જ્યારે સમ ગુણોત્તર મધ્યક કેપિટલ જી છે। એનો મતલબ કે એ બરાબર લખાય એ વત્તા બી બાય ટુ, જી બરાબર લખાય અંડર રૂટ એ બી। જી બરાબર શું લખાય? અંડર રૂટ એ બી। આ બંને વચ્ચેનો સંબંધ મારે જોવો છે, કદાચ ફ્લેશ લાઇટ આવતી હોય તો અહીંયા બોલું છું, એ માઇનસ જી હું શોધું છું, શું શોધું છું? એ માઇનસ જી। ચલો એ માઇનસ જી, એનો મતલબ કે એ વત્તા બી બાય ટુ માઇનસ અંડર રૂટ એ બી, માઇનસ અંડર રૂટ એ બી। છૂટું પાડી દઉં તો આવું થાય, એ વત્તા બી બાય ટુ માઇનસ અંડર રૂટ એ બી, તો એ વત્તા બી લસા લઈ લો ટુ રૂટ એ બીના છેદમાં ટુ। કોઈ વિચારીને કહેજો એ એટલે રૂટ એનો વર્ગ, હા કે ના? બે ગુણ્યા અહીંયા રૂટ એ, અહીંયા રૂટ બી વત્તા રૂટ બીનો વર્ગ ના છેદમાં બે, પહેલા પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ। એનો મતલબ આ સૂત્ર કોનું? તો કે રૂટ એ માઇનસ રૂટ બીનો વર્ગ બેટર ધેન ટુ, રૂટ એ માઇનસ રૂટ બીનો વર્ગ બેટર ધેન ટુ, હા કે ના? પાક્કું વિચારો, આ કિંમત ઉપરની હંમેશા ધન જ આવશે, કઈ આવશે? ધન જ। કેમ? ઘણાને એમ થાય ઝીરો નો આવે, નો આવે, શું કામ? માની લો ચાર છે, એ બરાબર એ ચાર ને બી બરાબર એ ચાર, તો હું ચાર અને ચાર વચ્ચે તમે કાંઈ મૂકી શકો ખરા? ના, એટલે આ બંને કિંમત અલગ અલગ છે, એનો વર્ગ કરો એટલે કિંમત ધન આવે, એનો બે વડે ભાગાકાર, હા કે ના? એક આમાં નામાં જ જે ડબલ ઈ નોટ કરીને લખજો, સંદીપ સર તમને લખાવશે પણ સાથે સાથે આવે છે એટલે લખાઈ દો। માની લો કે સમાંતર મધ્યક એ કેપિટલ એ બરાબર એ વત્તા બી બાય ટુ છે અને જી બરાબર અંડર રૂટ એ બી છે, જી બરાબર અંડર રૂટ એ બી છે, બરાબર? તો બોલો એ વત્તા બી બરાબર લખવું હોય તો ટુ એ લખાય અને એ બી બરાબર લખવું હોય તો જીનો વર્ગ લખાય, હા કે ના? કેમ આવું મેં કીધું?
કોઈ પણ દ્વિઘાત સમીકરણ તમે 10મા ધોરણમાં જોઈને આવ્યા, યાદ છે? આવું કંઈ સમીકરણ હોય, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ વત્તા થ્રી કે સમથિંગ, કોઈ પણ, એના બે બીજ જો આલ્ફા અને બીટા હોય તો બે બીજનો સરવાળો અને બે બીજનો ગુણાકાર, બે બીજનો સરવાળો અને બે બીજનો ગુણાકાર, હા કે ના? તો અહીંયા પણ બે બીજનો સરવાળો અને બે બીજનો ગુણાકાર જ છે, પાક્કું? તો લખવું હોય તો નીચે લખાય કે અહીં એ અને બી જેના બીજ હોય, અહીં એ અને બી જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ, તેવું દ્વિઘાત સમીકરણ શું લખાય? એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર દ્વિઘાત સમીકરણની વાત કરું છું, તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ એક્સ વત્તા ઝીરો વર્ગ બરાબર ઝીરો, હા કે ના? તો આમ પણ લખાય એક્સ સ્ક્વેર માઇનસ એ વત્તા બી એક્સ વત્તા એ બી બરાબર ઝીરો, જી સ્ક્વેરની જગ્યાએ એ બી અને ટુ એની સાથે એ પ્લસ બી, ટુ એની સાથે એ પ્લસ બી, હા કે ના? આવડશે? તો હવે જોઈએ સમ ગુણોત્તર મધ્યકના દાખલા, કે ત્રણ અને એક્યાસી વચ્ચે બે સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમ ગુણોત્તર હોય. ત્રણ અને એક્યાસી વચ્ચે બે સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમ ગુણોત્તર હોય. કોની કોની વચ્ચે? તો કે ત્રણ અને એક્યાસી વચ્ચે, એનો મતલબ એ બરાબર ત્રણ અને બી બરાબર એક્યાસી. કેટલી સંખ્યા ઉમેરવાની કીધી? બે. તો એન બરાબર બે, એન બરાબર બે. ચલો આર, પહેલાં તો ગુણોત્તર મારે શોધવો પડે, તો બીના છેદમાં એ વન અપોન એન પ્લસ વન, બી એટલે એક્યાસી ભાગ્યા ત્રણ, વન અપોન ત્રણ, ટુ પ્લસ વન એટલે થ્રી, એક્યાસીના છેદમાં ત્રણ એટલે આવશે સત્યાવીસ, અને સત્યાવીસનું ઘનમૂળ એટલે ગુણોત્તર આવશે ત્રણ, ગુણોત્તર આવશે ત્રણનો, હા કે ના? કઈ કઈ સંખ્યા? તો પહેલી જીવન લખવી હોય તો લખાય જીવન બરાબર એ આર, ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ, અને જી ટુ બરાબર એ આરનો વર્ગ, ત્રણ ગુણ્યા ત્રણનો વર્ગ, નવ તેરી સત્યાવીસ, નવ તેરી સત્યાવીસ, હજી જગ્યા છે, લખાઈ જશે. એવો જ દાખલો એક લઈએ, બે અને બેના છેદમાં એક્યાસી વચ્ચે, અહીંયા લખું છું, બે અને બેના છેદમાં એક્યાસી વચ્ચે કેટલા? તો કે ત્રણ સમ ગુણોત્તર મધ્યક મૂકો, ત્રણ સમ ગુણોત્તર મધ્યક લખો. કહી દીધું સમ ગુણોત્તર મધ્યક, અથવા એવું કહી દે એવી સંખ્યા ઉમેર કો જેથી બનતી શ્રેણી સમ ગુણોત્તર હોય, યાદ રહેશે? તો ચલો એ બરાબર કેટલા? તો કે બે, બી બરાબર બેના છેદમાં એક્યાસી, એન બરાબર ત્રણ. ગુણોત્તર શોધવો પડશે તો શોધીએ ગુણોત્તર, આર બરાબર બીના છેદમાં એ વન અપોન એન પ્લસ વન, આર બરાબર બી એટલે, તો કે બેના છેદમાં એક્યાસી, એ એટલે બે, વન અપોન એન પ્લસ વન એટલે ચાર, ટુ ટુ કેન્સલ, આર બરાબર વન અપોન એક્યાસીનું ચતુર્થ મૂળ એટલે વન થર્ડ. ગુણોત્તર કેટલાનો આવશે? વન થર્ડ. પ્રથમ પદ અથવા તો ડાયરેક્ટ ચાર સંખ્યા જીવન લેવી છે, તો જીવન બરાબર એ આર, એ એટલે બે ગુણ્યા વન થર્ડ, જવાબ આવશે ટુ બાય થ્રી. લાસ્ટમાં ટુ બાય થ્રી દેખાય છે, આરામથી દેખાય છે. ચલો જી ટુ બરાબર એ આરનો વર્ગ, બે ગુણ્યા વન બાય થ્રીનો વર્ગ, જવાબ આવે ટુ બાય નાઇન. જી થ્રી બરાબર એ આરની ત્રણ ઘાત, બે ગુણ્યા વન થર્ડની ત્રણ ઘાત, જવાબ આવે બેના છેદમાં સત્યાવીસ. બેના છેદમાં ત્રણ, બેના છેદમાં નવ અને બેના છેદમાં સત્યાવીસ, આવડશે? ચલો આગળ હજી એક દાખલો લઈએ. Thank you.
એકના છેદમાં આઠ અને આઠ વચ્ચે પાંચ સમ ગુણોત્તર મધ્યક શોધો. એકના છેદમાં આઠ અને આઠ વચ્ચે પાંચ સમ ગુણોત્તર મધ્યક શોધો. ચલો, એ બરાબર એકના છેદમાં આઠ, બી બરાબર આઠ, એન બરાબર કેટલી કિંમત મૂકવાની છે? પાંચ. પહેલાં તો ગુણોત્તર શોધવો પડશે. આર બરાબર બીના છેદમાં એ વન અપોન એન પ્લસ વન ઘાત. આર બરાબર બી એટલે આઠ, ના છેદમાં એકના છેદમાં આઠ અને પાંચને એક એટલે છ. છેદનો છેદ જાય અંશમાં, આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ ને ચોસઠનું ષષ્ઠમૂળ એટલે બની જાય બે. તો બોલો આર બરાબર બે. આર બરાબર બે. જીવન શોધવું હોય તો જીવન બરાબર એ આર વન બાય એટ ઇન્ટુ ટુ, જવાબ આવે વન બાય ફોર. જી ટુ બરાબર એ આરનો વર્ગ વન બાય એટ, ટુનો વર્ગ બેનો વર્ગ ચાર ભાગ્યા આઠ એટલે વન બાય ટુ. જી થ્રી બરાબર એ આરની ત્રણ ઘાત વન બાય એટ બેનો ઘન, જવાબ આવે વન. હા કે ના? જી ફોર બરાબર એ આરની ચાર ઘાત વન બાય એટ બેની ચાર ઘાત સોળ ભાગ્યા આઠ એટલે બે. જી ફાઈવ બરાબર એ આરની પાંચ ઘાત વન બાય એટ બેની પાંચ ઘાત બત્રીસ ભાગ્યા આઠ એટલે ચાર. બત્રીસ ભાગ્યા આઠ એટલે આવશે ચાર. ઓકે ડન. આ થઈ ગયા ના પાંચ સમ ગુણોત્તર મધ્ય. બે અને એકના છેદમાં બે વચ્ચે ત્રણ સમ ગુણોત્તર મધ્યક શોધો. વાહ, બે અને એકના છેદમાં બે વચ્ચે ત્રણ સમ ગુણોત્તર મધ્યક શોધો. એ દાખલો તમારે જાતે કરવાનો, બે અને એકના છેદમાં બે વાળો. ઓકે, એના પછીનો દાખલો અને અગત્યનો દાખલો, જો એ અને બીનો સમ ગુણોત્તર મધ્યક, આવો સમાંતર મધ્યક માટે પણ આવેલો, જોજો બોલું છું ન દેખાય તો, જો એ અને બીનો સમ ગુણોત્તર મધ્યક શું આપ્યો છે? એની એન પ્લસ વન, બીની એન પ્લસ વન. એની એન પ્લસ વન ઘાત વત્તા બીની એન પ્લસ વન ઘાતના છેદમાં એની એન ઘાત વત્તા બીની એન ઘાત હોય તો એ અને બી શોધો. સોરી તો એન શોધો. બે સંખ્યા વચ્ચેનો સમ ગુણોત્તર મધ્યક આપી દીધો છે. હા કે ના? તો આપણને ખબર છે એ અને બી વચ્ચેનો સમ ગુણોત્તર મધ્યક, બોલો જી બરાબર અંડરરૂટ એ બી થાય. હા કે ના? જી બરાબર અંડરરૂટ એ બી. અહીંયા ફરી વાર બોલું છું, એની એન વત્તા એક વત્તા બીની એન પ્લસ વન ઘાત ના છેદમાં એની એન ઘાત વત્તા બીની એન ઘાત. ગોટ ઇટ? ચાલો, તો જી બરાબર અંડરરૂટ એ બી. તો પક્ષમાં આપણને મધ્યક આપેલો છે, એ કયો આપ્યો છે? તો કે એની એન વત્તા વન ઘાત બીની એન વત્તા વન ઘાત એની એન ઘાત વત્તા બીની એન ઘાત, બંને મધ્યક તો સમાન એટલે અંડરરૂટ એ બી લખાય. હા કે ના? અંડરરૂટ એ બી. હું છેદને સામે ગુણી દઉં તો આવું થાય છે, એની એન વત્તા વન ઘાત બીની એન વત્તા વન ઘાત. બોલો આવું છે ને? એની વન બાય ટુ બીની વન બાય ટુ, અંદર એની એન ઘાત બીની એન ઘાત. હા કે ના? ચલો કરો વિસ્તરણ. એની એન વત્તા વન વત્તા બીની એન વત્તા વન, આખાનો ગુણાકાર એની સાથે, તો આધાર સરખો, ગુણાકાર ઘાતાંકનો સરવાળો બીની વન બાય ટુ એઝ ઇટ ઇઝ. એ જ રીતે બીની એન વત્તા વન બાય ટુ ઘાત અને એની વન બાય ટુ ઘાત. એ ઘાતવાળા સાથે રાખવાની ટ્રાય કરીએ, એ ઘાતવાળા આપણે સાથે રાખવાની ટ્રાય કરીએ. હા કે ના? આ બાજુ એન પ્લસ વન ઘાત છે,
इक्वल टू एनी एन प्लस वन बाय टू घात है। तो एक काम करिए, आ आखा ने हूँ डाबी बाजू लै लूँ, ए आखा ने हूँ डाबी बाजू लै लूँ, तो आऊँ थाय जोजो एनी एन प्लस वन घात माइनस एनी एन प्लस वन बाय टू घात बीनी वन बाय टू घात, आ बाजू एनी वन बाय टू घात बीनी एन प्लस वन बाय टू घात, आखू प्लस जटीन से आ बाजू आए तो माइनस, तो बीनी एन प्लस वन घात। आऊँ लिखू हो एक्स वत्ता वन तो तमे आवी लखी शको ने एक्स वत्ता अर्धो, हाँ के ना, तो अँ छूटो पाड़ो केम तो के एटली घात तो कॉमन निकले, तो एन प्लस वन बाय टू वत्ता वन बाय टू, अँ तो है एन प्लस वन बाय टू बीनी वन बाय टू एनी वन बाय टू बीनी एन प्लस वन बाय टू, एज रीते बीनी एन प्लस वन बाय टू प्लस वन बाय टू, ओछी घात कॉमन निकले एन प्लस वन बाय टू घात, अहीं पण एन प्लस वन बाय टू घात, हाँ के ना, आधार सरखो गुणाकार तो ज घातांकनो सरवाळो थयो होय ने भाई, तो एनी एन वत्ता वन बाय टू कॉमन, तो अहीं वधशे एनी वन बाय टू घात माइनस बीनी वन बाय टू घात, एज रीते आ बाजूथी कॉमन निकले बीनी एन वत्ता वन बाय टू घात, तो वधशे एनी वन बाय टू घात माइनस बीनी वन बाय टू घात, आखू पद छेदमां जाए तो साम सामे ज कैंसल करी दो, हा के ना, तो वध्यू शू एनी एन वत्ता वन बाय टू इज इक्वल टू बीनी एन वत्ता वन बाय टू, छेदमां लई लो तो एनी एन वत्ता वन बाय टू ना छेदमां बीनी एन वत्ता वन बाय टू, अहीं कहीं नहीं तो शू जीरो ना वन, गुणाकार स्वरूपे आव्युं छे, हा के ना, वन कोईपण संख्या की जीरो घात एटले वन, तो मारे एवं लखव लखाय ए बाय बीनी जीरो घात, हा के ना, ए बाय बीनी जीरो घात, आ बने घात सामन है, तो ए बाय बीनी एन वत्ता वन बाय टू घात ए बाय बीनी जीरो घात, आधार साम सामे सरखो वच्चे निशान इक्वल टू घातांक ने सरखा शकाय एन प्लस वन बाय टू बराबर जीरो, तो बोलो एन बराबर माइनस वन बाय टू, एन बराबर माइनस वन बाय टू, टीक करजो दाखलो, आओ नवो दाखलो समांतर मध्यक माटे पण आवी गयेलो छे, एटले रकम में पहला खास जोजो शू तमने माग्यू छे बराबर, पछी आगळ दाखलो करवो याद रहेशे, तो हवे एना पछीनो दाखलो पण अगत्यनो, आ दाखलो टीक करजो बे वार गणवानो छे, हवे जे दाखलो गणवा जई रहीए छीए એ પણ બે વાર તમારે કરવાનો છે, એ પણ દાખલો ટીક કરજો, કદાચ ઉપર ફ્લેશ લાઇટને લીધે ના પણ દેખાય એટલે હું રકમ બોલી જાય છે, એવું કંઈ કાંઈ પૂછે બે સંખ્યાનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા છ ગણો હોય, બે સંખ્યાનો સરવાળો બે સંખ્યાનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા છ ગણો હોય તો બતાવો, દેખાય છે, હા તો બતાવો કે તે સંખ્યાનો ગુણોત્તર ભાગાકાર કેવો, થ્રી પ્લસ ટુ રૂટ ટુ જેમ થ્રી માઇનસ ટુ રૂટ ટુ થાય, વાહ, બે સંખ્યાનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્ય કરતા છ ગણો હોય તો બતાવો કે તે સંખ્યાનો ગુણોત્તર થ્રી પ્લસ ટુ રૂટ ટુ જેમ થ્રી માઇનસ ટુ રૂટ ટુ થાય, ધારી લઈએ પહેલાં તો કે ધારો કે માગેલ સંખ્યા ઓ એ અને બી છે, માગેલ સંખ્યા કઈ છે એ અને બી, તો પક્ષમાં એવું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો એટલે એ વત્તા બીનો સરવાળો,
તેમના સમગુણોત્તર મધ્ય, બે સંખ્યાનો સમગુણોત્તર મધ્ય કેટલો? રૂટ એ બી કરતાં કેટલા ગણો? છ ગણો. તો એ વત્તા બી બરાબર છ ગુણ્યા રૂટ એ બી લખાય. બોલો હા કે ના? પાકું. હવે તમારે થોડુંક લોજિક દોડાવવાનું છે, સંખ્યા શોધવાની કીધી છે એટલા માટે. તો આવું લખાય, એ વત્તા બી બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા રૂટ એ ગુણ્યા રૂટ બી. લખી શકાય કે ના લખાય? છૂટું પાડી દીધું વર્ગમૂળ, એને છ ના પણ ભાગ પાડી દીધા બે અને ત્રણ. એ બે અને ત્રણ શું કામ પાડ્યા? એનું લોજિક છે. જો એ વત્તા બી બરાબર છેદમાં મારે ટુ રૂટ એ બી લેવા હોય તો લેવાય. હા, તો અહીંયા શું વધે? ત્રણ. પાક્કું? હવે થાય છેદમાં લઈ જઈને કરવાનું શું? જો તમારે સંખ્યા શોધવાની છે એ અને બી, અત્યારે સમીકરણ છે ગુણાકાર સ્વરૂપે છે અને એક સરવાળા સ્વરૂપે છે, હા કે ના? તો સંખ્યા શોધવાની છે. તો હવે દસમા ધોરણમાં તમે યોગ વિયોગ કરતા હતા, કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડેન્ડો. ઇંગ્લિશમાં એનું નામ છે કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડેન્ડો. તો હું અહીંયા યોગ વિયોગ લખું છું. અહીંયા કંઈ નથી તો વન હોય, હા કે ના? તો યોગનો મતલબ નીચેની સંખ્યા ઉપર ઉમેરો. તો આવું થાય એ વત્તા બી વત્તા ટુ રૂટ એ બી ના છેદમાં એ વત્તા બી માઇનસ ટુ રૂટ એ બી. આ બાજુ પણ ત્રણ વત્તા એક અને ત્રણ માઇનસ એક. તમે શું કર્યું? યોગ વિયોગ. જો વિયોગ વિયોગ લખ્યું હોય તો ઉપર બાદબાકી કરવી પડે, નીચે સરવાળો કરવો પડે. યોગ વિયોગનો મતલબ ઉપર સરવાળો અને નીચે બાદબાકી. સમગુણોત્તર મધ્ય અમૃત થિયરી આગળના લેક્ચરમાં ચાલી, એનો લેક્ચર યાદ કરો. રૂટ એ બી હતા, અહીંયા એ છે. એ કોઈનો વર્ગ છે. કોનો? તો કે રૂટ એનો. કોનો? રૂટ એનો. તો રૂટ એનો વર્ગ વત્તા ટુ રૂટ એ બી વત્તા રૂટ બીનો વર્ગ. એ જ રીતે રૂટ એનો વર્ગ માઇનસ ટુ રૂટ એ બી વત્તા રૂટ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ થ્રી પ્લસ વન ફોર અને થ્રી માઇનસ વન યાને ટુ. ફરી વાર અહીંયા ફ્લેશ મને દેખાય છે, છતાંય જોઈ લેજો. બે સંખ્યાનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્ય કરતાં છ ગણો હોય તો તે સંખ્યાનો, તો બતાવો કે તે સંખ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો તમારે બે સંખ્યા ધારવી પડશે. તેની નીચેની લાઇનમાં મેં અહીંયા લખ્યું છે, ધારો કે માગેલ સંખ્યાઓ એ અને બી છે. માગેલ સંખ્યાઓ એ અને બી છે. તો એ વત્તા બી બરાબર છ ગુણ્યા સમગુણોત્તર મધ્ય રૂટ એ બી લખાય. છ ના મેં બે ભાગ પાડ્યા, બે ગુણ્યા ત્રણ રૂટ એ બી છે, એના પણ બે ભાગ રૂટ એ અને રૂટ બી. એમાંથી મેં ટુ રૂટ એ બી છેદમાં લઈ લીધા. ટુ રૂટ એ બી ક્યાં લઈ લીધા? છેદમાં. તો એ વત્તા બીના છેદમાં ટુ રૂટ એ બી બરાબર કંઈ નથી તો ત્રણ વધુ ત્રણના છેદમાં એક. પછી મેં જે દસમાનો કોન્સેપ્ટ હતો યોગ વિયોગ લીધો, નીચેની સંખ્યા ઉપર ઉમેરો તો યોગ ઉપરની નીચે બાદ કરો એટલે વિયોગ. તો યોગ વિયોગ ફોર્મ લીધું. એની જગ્યાએ હું રૂટ એનો વર્ગ લખી શકું. એ જ રીતે બીની જગ્યાએ હું રૂટ બીનો પણ વર્ગ લખી શકાય, હા કે ના? તો વિચારો, આ કોઈનો વર્ગ છે, પહેલા પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. તો લખાય રૂટ એ વત્તા રૂટ બીનો વર્ગ. રૂટ એ વત્તા રૂટ બીનો વર્ગ ના છેદમાં રૂટ એ માઇનસ રૂટ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ફોર બાય ટુ એટલે ટુ. ફોર બાય ટુ એટલે ટુ. આ બાજુ બંને સ્ટેપમાં ઉપર નીચે વર્ગ છે, સામેની સાઈડ નથી. વર્ગ કાઢવો હોય વર્ગમૂળ લઈ લો. વર્ગ કાઢવો હોય તો વર્ગમૂળ લઈ લો. લઈ લઈએ, આવું થાય રૂટ એ વત્તા રૂટ બી રૂટ એ માઇનસ રૂટ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ. છેદમાં કંઈ નથી તો વન, હા કે ના? રૂટ એ વત્તા રૂટ બી છેદમાં રૂટ એ માઇનસ રૂટ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ. એ અને બી મારે શોધવાના છે. ફરી વાર યોગ વિયોગ લઉં છું, ફરી વાર યોગ વિયોગ લઉં છું. તો ચાલો આવું થશે, જોજો. રૂટ એ વત્તા રૂટ બી વત્તા રૂટ એ માઇનસ રૂટ બી છેદમાં રૂટ એ વત્તા રૂટ બી માઇનસ રૂટ એ વત્તા રૂટ બી. ઉપરનામાંથી નીચેનું બાદ, તો અહીંયા બને રૂટ ટુ પ્લસ વનના છેદમાં રૂટ ટુ માઇનસ વન. ચલો, રૂટ બી કેન્સલ, રૂટ એ કેન્સલ. આવી ગયો ને? સમગુણોત્તર સંખ્યાનો ગુણોત્તર લાવવાનો છે. હજી ભલે વર્ગમૂળ દૂર, વર્ગમૂળ દૂર કરવું એ નામ વાત નથી. ઉપર એ અને બી હતા ને, એ બંનેને આપણે ઉપર એ અને નીચે બી લાવવાના હતા. તો બોલો, રૂટ એ ટુ રૂટ એ અપને રૂટ એ રૂટ બી ટુ રૂટ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ પ્લસ વનના છેદમાં રૂટ ટુ માઇનસ વન. બોલો, ઉપર નીચે ટુ ટુ કેન્સલ તો શું વધે? રૂટ
ए ना छेद मा रूट बी बराबर रूट टू प्लस वन ना छेद मा रूट टू माइनस वन। हाँ के ना, आपणे वर्गमूल नथी જોતો, એ જ જોઈએ છે। લઈ લો બંને બાજુ પર, અહીંયા હું લખવાનું ભૂલી ગયો છું, યોગ વિયોગ। ઓકે ચલો, તો અહીંયા વર્ગ લઈ લઈએ તો આવું બને, એ બાય બી રૂટ ટુ પ્લસ વનનો વર્ગ રૂટ ટુ માઇનસ વનનો વર્ગ। હા કે ના, તો એ બાય બી રૂટ ટુનો વર્ગ ટુ, બે ગુણ્યા પહેલું બીજું ટુ રૂટ ટુ વત્તા વન। હા કે ના, રૂટ ટુનો વર્ગ ટુ માઇનસ ટુ રૂટ ટુ વત્તા વન, તો એ બાય બી ઇઝ ઇક્વલ ટુ બે ને એક ત્રણ વત્તા ટુ રૂટ ટુ, બે ને એક ત્રણ માઇનસ ટુ રૂટ ટુ। હા કે ના, તો આપેલ સંખ્યાનો ગુણોત્તર ત્રણના છેદમાં સોરી થ્રી પ્લસ ટુ રૂટ ટુના છેદમાં થ્રી માઇનસ ટુ રૂટ ટુ, થ્રી પ્લસ ટુ રૂટ ટુના છેદમાં થ્રી માઇનસ ટુ રૂટ ટુ। અગત્યનો દાખલો છે, હા ભાઈ ટીક કરજો, દાખલો બે વાર તમારે ગણવાનો છે, દાખલો બે વાર ગણવાનો છે, યાદ રહેશે પાક્કું। ચલો આગળ જઈએ, તો જો બે ધન સંખ્યાના સમાંતર મધ્યક અને સમ ગુણોત્તર મધ્યક, જો બે ધન સંખ્યાના સમાંતર મધ્યક અને સમ ગુણોત્તર મધ્યક અનુક્રમે એ અને જી હોય, તો તે સંખ્યાઓ કઈ છે? તો કે એ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર એ પ્લસ જી અને એ માઇનસ જી છે। જો બે ધન સંખ્યાના સમાંતર મધ્યક અને સમ ગુણોત્તર મધ્યક અનુક્રમે એ અને જી હોય, તો તે સંખ્યાઓ એ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ એ પ્લસ જી ઇન્ટુ એ માઇનસ જી છે। ધારી લઈએ, ધારો કે બે સંખ્યાઓ એ અને બી છે, એ અને બી છે, તો સમાંતર મધ્યક, સમાંતર મધ્યક એ બરાબર લખાય, શું લખાય? એ પ્લસ બી બાય ટુ, એ બરાબર એ પ્લસ બી બાય ટુ। તો બોલો એ વત્તા બી બરાબર લખાય ટુ એ। હા કે ના, એ જ રીતે સમ ગુણોત્તર મધ્યક જી બરાબર અંડરરૂટ એ બી, જી બરાબર અંડરરૂટ એ બી, તો બોલો જી સ્ક્વેર બરાબર એ બી લખાય। હા કે ના, જી સ્ક્વેર બરાબર એ બી, બે બીજનો સરવાળો, બે બીજનો ગુણાકાર આપેલો હોય તેવું દ્વિઘાત સમીકરણ તમારે બનાવવું હોય તો બને, બને કે નહીં? દ્વિઘાત સમીકરણ પરથી જ તે સંખ્યા મળવાની છે, હા કે ના? તો બે બીજનો ગુણાકાર અને બે બીજનો સરવાળા પરથી એક્સ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી એક્સ વત્તા એ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કે એ અને બી જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ એ વત્તા બી એક્સ વત્તા એ બી બરાબર ઝીરો। આ બે બીજનો સરવાળો છે, જ્યારે આ બે બીજનો ગુણાકાર છે, એના સ્વરૂપમાં તમારી પાસે કિંમત છે, મૂકો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ એક્સ વત્તા જી સ્ક્વેર બરાબર ઝીરો। આ જે દ્વિઘાત સમીકરણ મેળ્યું, આનો તમારે ઉકેલ મેળવવાનો છે, તો આનો ઉકેલ તો કે ભાઈ ડેલ્ટા શોધવો પડે, શું શોધવો પડે? ડેલ્ટા, તો બોલો ડેલ્ટા માટે બી સ્ક્વેર માઇનસ ફોર એસી
બી સ્ક્વેર, બી એટલે વચ્ચેનું પદનો વર્ગ, તો માઇનસ ટુ એનો વર્ગ માઇનસ ફોર, એ એટલે એક્સના વર્ગનો સહગુણક, સી એટલે જી સ્ક્વેર, તો આ આવે છે ફોર એ સ્ક્વેર માઇનસ ફોર જી સ્ક્વેર, ફોર એ સ્ક્વેર માઇનસ ફોર જી સ્ક્વેર. તો હજી ડેલ્ટામાંથી ફોર કોમન નીકળે, તો ફોર એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર. તો આના બીજ એ અને બી હોય એના માટે સમીકરણ યાદ છે, માઇનસ બીટા પ્લસ ઓર માઇનસ અંડર ડેલ્ટાના છેદમાં ટુ એ, માઇનસ બીટા મૂકો કિંમત માઇનસ એ જ એટ ઇઝ બી, બી એટલે એક્સનો સહગુણક, એ લખાય ને ટુ એ, તો માઇનસ ટુ એ પ્લસ ઓર માઇનસ અંડર ડેલ્ટા ફોર એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર ના છેદમાં ટુ એ એટલે વન, માઇનસ માઇનસ પ્લસ એટલે ફોર એ, પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ફોર એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેરના છેદમાં ટુ. અંદરથી ચાર કોમન નીકળે કે નહીં, સોરી અહીંયા ટુ એ જ આવશે ને, ટુ એ અંદરથી ચાર કોમન નીકળે, તો ચારનું વર્ગમૂળ બે, આવું થાય ટુ એ પ્લસ ઓર માઇનસ ટુ, અંદર ભાગ પાડી દો, એક વખત એ માઇનસ જી, એક વખત એ પ્લસ જી, ના છેદમાં ટુ, બોલો ટુ 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 કેન્સલ, હા કે ના? તો તે સંખ્યાઓ અલગ અલગ લખશો તો પણ ચાલશે, અને એકમાં જ લખી નાખો તો પણ ચાલશે, એ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ એ માઇનસ જી, એ પ્લસ જી, એ માઇનસ જી, એ પ્લસ જી છે, આવડશે? એના પછી કોઈ નાનો દાખલો એવો જ છે, જો દ્વિઘાત સમીકરણના બીજો જો બે સંખ્યાનો સમાંતર મધ્ય કેવું લખીએ, એમસીક્યુ માટે કામનો, જો બે સંખ્યાનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય તેવું દ્વિઘાત સમીકરણ મેળવો, તેવું દ્વિઘાત સમીકરણ મેળવો. ચાલો દ્વિઘાત સમીકરણ લાવો, એક્સ સ્ક્વેર માઇનસ એ વત્તા બી ઇન્ટુ એક્સ વત્તા એ બી બરાબર 0. સમાંતર મધ્યક તમને આપી દીધો છે, સમાંતર મધ્યક એ બરાબર કેટલો આપ્યો છે? 8. સમગુણોત્તર મધ્યક પણ આપી દીધો છે, જી બરાબર કેટલો આપ્યો છે? 5. તો બે સમાન સંખ્યા એ વત્તા બી બરાબર 2 એ લખાય, એટલે કે 2 × 8 બરાબર 16 લખાય, અને 2 બીજનો ગુણાકાર એ બી બરાબર જી સ્ક્વેર, જી સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25 લખાય, હા કે ના? તો અહીંયા સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ 16x + 25 બરાબર 0. આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ, કે જેના કિંમત નહોતી આપી પણ સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક તમને શોધવા કીધું હતું, યાદ રહેશે પાક્કું? તો અહીંયા સુધી રાખીએ છીએ, આવતીકાલથી નવો ટૉપિક ઉપર આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.